જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં. આજે આપણી આ વિડીયોમાં નરસિંહ જયંતી પર ભગવાન નરસિંહની કથાવાર્તા સાંભળીશું. જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. ભગવાન શ્રી હરિ વિષ્ણુના પાર્ષદ જય અને વિજય ઋષિઓના શાપને કારણે હિરણ્યક્ષ અને હિરણ્યકશ્યપ તરીકે જન્મ ધારણ કરે છે. હિરણ્યકશ્યપ તેના પુત્રને મૃત્યુદંડ આપવા માગે છે ત્યારે પ્રહલાદની રક્ષા કાજે અને હિરણ્યકશ્યપનો વધ કરવા ભગવાન વિષ્ણુ સાક્ષાત સ્તંભમાંથી નરસિંહ સ્વરૂપે પ્રગટ થાય છે. આ દિવસે વૈશાખ સુદ 14 હતી, જે નરસિંહ જયંતી તરીકે ઉજવાય છે. ભગવાન શ્રી નરસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા છે. તો ચાલો હવે જાણીએ નરસિંહ જયંતીના શુભ અવસર પર તેમની કથા વાર્તા. પ્રાચીન કાળમાં કશ્યપ નામનો એક રાજા હતો. તેની પત્નીનું નામ દીતિ હતું. તેમને બે પુત્ર થયા, જેમાંથી એકનું નામ હિરણ્યક્ષ અને બીજાનું નામ હિરણ્યકશ્યપ પાડ્યું હતું. હિરણ્યક્ષને ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે તે પૃથ્વીએ પાતાળલોકમાં લઈ ગયો હતો ત્યારે વારારૂપ લઈને માર્યા હતા, અને આ જ કારણે હિરણ્યકશ્યપ ભગવાન શ્રી વિષ્ણુ પર ક્રોધિત હતા અને તેણે પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી અને શિવજીને પ્રસન્ન કર્યા. તેણે વરદાનમાં માગ્યું કે હું તમારા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા કોઈ પ્રાણી અર્થાત મનુષ્ય, પશુ, પક્ષી, દેવતા, દૈત્ય, નાગ, કિન્નર વગેરે દ્વારા મારું મૃત્યુ ન થઈ શકે. ન હું અસ્ત્રથી મરું કે ના શસ્ત્રથી, ન હું ઘરની અંદર મરું કે ના ઘરની બહાર, દિવસે ન મરું કે રાતે પણ ન મરું, ન પૃથ્વી પર મરું કે ના આકાશમાં મરું. બ્રહ્માજીએ ત્યાં જ તેમને તથાસ્તુ કહીને વરદાન આપ્યું. આ વરદાન મળતા તેની મતિ ફરી ગઈ અને તેનામાં અહંકાર એટલી હદે વધી ગયો કે તે પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો. આ જ દિવસોમાં તેની પત્ની કયાદ્વી એક પુત્ર રત્નને જન્મ આપ્યો. તેનું નામ પ્રહલાદ પાડવામાં આવ્યું. પ્રહલાદ ધીરે ધીરે મોટો થવા લાગ્યો. અચરજની વાત એ છે કે તેણે એક રાક્ષસ નગરમાં જન્મ લીધો હોવા છતાં રાક્ષસ જેવા એક પણ દુર્ગુણ તેનામાં ન હતા. તે ભગવાનનો પરમ ભક્ત હતો અને તે પોતાના પિતાને પ્રજા પર અત્યાચાર ન કરવા સમજાવતો હતો તથા અત્યાચારોનો વિરોધ પણ તે કરતો હતો. હિરણ્યકશ્યપે ભગવાનનું નામ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને જે કોઈ પણ ભગવાનનું નામ લેતું તેના પર તે અત્યાચાર ગુજારતો હતો. પરંતુ તેના જ ઘરમાં વિષ્ણુ ભક્ત હતો. ભગવાનની ભક્તિમાંથી પ્રહલાદનું મન હટાવવા તથા તેનામાં પણ પોતાના જેવા દુર્ગુણ ભરવા માટે હિરણ્યકશ્યપે ઘણા પ્રયત્નો કર્યા, ઘણી યુક્તિઓ કરી, નીતિ અનીતિ બધાનો પ્રયોગ કર્યો, પરંતુ પ્રહલાદ પોતાના માર્ગ પરથી જરી પણ ડગ્યો નહીં. છેલ્લે તેણે મજબૂર થઈને પ્રહલાદની હત્યા કરવા માટે ઘણા ષડયંત્રો રચ્યા. તેણે માણસો પાસે પ્રહલાદને ઊંચા પહાડથી પણ નીચે ફેંકાવ્યો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઉગારી લીધો અને તેને જીવતો રાખ્યો. આવા તો અનેક પ્રયત્નો તેણે કર્યા, પરંતુ બધામાં તેને નિષ્ફળતા મળી. ભગવાનની કૃપાથી તેનું વાળ પણ વાંકું ન થયું. એકવાર હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા, કે જેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે આગમાં બળશે નહીં, તેથી પ્રહલાદને બાળીને મારવાનું વિચાર્યું. તેને બોલાવી એક મોટી ચિતા બનાવીને હોલિકાના કોળામાં પ્રહલાદને બેસાડવાની યુક્તિ કરી. હોલિકા લાકડાની બનાવેલી મોટી ચિતા પર બેસી ગઈ અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યું. આ ચિતાને આગ લગાડવામાં આવી અને આ આગમાં હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. જ્યારે હિરણ્યકશ્યપ ક્રોધે ભરાયો અને મ્યાનમાંથી તલવાર ખેંચીને પ્રહલાદને પૂછ્યું, દેખાડ તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ વિનમ્ર ભાવથી કહ્યું, પિતાશ્રી, ભગવાન તો સર્વત્ર છે, શું તારા ભગવાન આ સ્તંભ થાંભલામાં પણ છે? હિરણ્યકશ્યપે કહ્યું પ્રહલાદને. તો પ્રહલાદે જવાબ આપ્યો, હા, આ થાંભલામાં પણ છે. આ સાંભળીને ક્રોધિત હિરણ્યકશ્યપે પોતાની તલવાર વડે થાંભલા પર પ્રહાર કર્યો. તે ક્ષણે સ્તંભમાંથી ભયંકર નાદ થયો, જાણે કે બ્રહ્માંડ ફાટી ગયું હોય.
સમને ચીરીને શ્રી નરસિંહ ભગવાન પ્રગટ થયા અને તે રૂપ સંપૂર્ણ મનુષ્યનું ન હતું તથા સંપૂર્ણ સિંહનું પણ ન હતું. બ્રહ્માજીના વરદાનને સત્ય કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ નરસિંહના રૂપમાં અવતાર લીધો. ભગવાન નરસિંહ હિરણ્ય કશ્યપને પકડીને દ્વાર પર લઈ ગયા અને તેને પોતાની જાંઘો પર રાખીને કહ્યું કે હે અસુર, દેખું મનુષ્ય પણ નથી કે ના પશુ પણ નથી, ના તો હું તું ઘરની અંદર છે, ના તો તું ઘરની બહાર છે, તું પૃથ્વી પર પણ નથી ને ના તો આકાશ પણ નથી. સૂર્યાસ્ત થઈ ગયો છે પરંતુ રાત્રિ શરૂ નથી થઈ, તેથી દિવસ પણ નથી અને રાત પણ નથી. આટલું કહીને ભગવાન નરસિંહે તેની છાતી પોતાના નખ વડે ચીરીને તેનો વધ કર્યો. આમ તેમણે પ્રહલાદને સંકટમાંથી ઉગાર્યો અને પ્રહલાદની પ્રાર્થના પર ભગવાન નરસિંહે તેને મોક્ષ પ્રદાન કર્યું તથા પ્રહલાદની સેવા ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે આજના દિવસે જે લોકો પણ મારું આ વ્રત કરશે તે લોકો પાપોમાંથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરશે. બોલો ભગવાન શ્રી નરસિંહ ભગવાનની જય. મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.